તો મચેડે, પેલો ચાવી મચેડે, પેલો મચેડે, થાકે બધા. અને એમાં પાછા એકબીજા સ્પર્ધા, લાવ 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 મારા પાસે લાવ, લાવ 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 મારા પાસે લાવ, અને મચેડી મચેડીને બધા થાકે. અને છતાં એ તાળું ના ઉગડે. અને જ્યારે બધા હાર્યા થાક્યા હોય અને પછી તમારા હાથમાં ચાવી તમે લઈ અને ધીરે રહીને એને આમ કરો ને ઉગડી જાય, એટલે બધા તમારા સામે જોયા કરે કે શું કર્યું તમે. અરે ભાઈ તમને આ નહોતું આવડતું, એ મથવાનું નહોતું, એમાં ટ્રીક હતી. બધા થાક્યા, મત્સ્યવેધમાં એક પણ માણસ ઉપર ના ચડી શક્યો, કોઈ વિજયી ના થઈ શક્યો. ત્યારે પેલો અર્જુન ચૂપચાપ એક તરફ બેઠેલો, એ ધીરે રહીને બહાર આવ્યો, બહાર આવ્યો. અને એણે કહ્યું કે જો તમારી ઈચ્છા, કર્ણ બિચારો ચડવા માંગતો હતો પણ કર્ણને ચડવા ના દીધો, કર્ણને તરત નીચે ઉતાર્યો. તો હું દાસી પુત્ર છે, રાધેય, તું દાસી પુત્ર છે અને આ રાજકુમારીને વરવાનો તને અધિકાર નથી, તારો રાઈટ નથી. એટલે કર્ણને નીચે બેસી જવું પડે, નીચું ખા. એ વખતે કર્ણે જે જવાબ આપ્યો તો એ શું જવાબ લખી લેવા જવા દો. દૈવાયત્તમ તુ મજ્જન્મ મદાયત્તમ તુ પૌરુષમ. દેવે મને ગમે ત્યાં જન્મ આપ્યો, મને કોઈ જગ્યા આજે અહીંયા આપ્યો કઈ આપ્યો. દૈવાયત્તમ તુ મજ્જન્મ, મારો જન્મ ભલે દેવને આધીન હોય. મદાયત્તમ તુ પૌરુષમ, પણ પૌરુષ છે મારે આધીન છે, પણ છતાં એને ના ચડવા દીધું. કોણ જાણે કેટલાય કર્ણોને, એવા એવા કેટલાય કર્ણોને અપમાનિત થવું પડ્યું હશે. કારણ કે સમાજની વ્યવસ્થા એવી છે, સમાજની રચના એવી છે, સમાજ ગુણ પૂજક નથી, વંશ પૂજક છે. અને જ્યાં સુધી સમાજ વંશ પૂજક રહે ત્યાં સુધી એ કદી પણ ઊંચો ના આવે. જ્યારે એ ગુણ પૂજા શરૂ કરે ત્યારે જ ઊંચો આવે. વંશ પૂજક છે સમાજ. એક વંશમાં જન્મ્યો હોય ગમે તેવો હોય, પછી એની પૂજા થવાની છે. અને બીજો એનાથી વધારે ઉત્તમ ગુણવાળો હોય પણ જો એને વંશનું લેબલ ના મળ્યું હોય તો એ નીચે જ રહેવાનું, અધમ જ રહેવાનું. અમારે ચડોતરના પટેલો છે ને, ચડોતરના સુરત જિલ્લાના પટેલોની બહુ ખબર નહીં, મારે ચડોતરના પટેલો છે ને, એમાં એક દોશી આવીને મારા પાસે રડવા માંડી. બે વર્ષ ગયા વર્ષ, એક વર્ષ પહેલા જ. મેં કહું કેમ, અમારા સાથે બહુ સંબંધ આશ્રમ સાથે, ધ્રુસકે ને ધ્રુસકે. મેં કહું કેમ, શું થયું શું થયું શું થયું. નહીં નહીં કે અમારે ગઢપણમાં આ દિવસ જોવાના આયા, એ ભગવાને મને ઉપાડી લીધી હોત તો સારું હતું. પણ થયું શું, મારા છોકરાનો છોકરો, એ છોકરાનું હક પણ કર્યું આજે. તેમાં રાજી થવાનું હોય, ગોળ દાણા વેચવાના હોય કે રડવાનું હોય, નહીં પણ ના થાય ત્યાં કર્યું. તમારા તમારા પાંચ ગામના બહાર કર્યું કે ના, પાંચ ગામના બહાર નથી કર્યું, પાંચ ગામમાં જ કર્યું છે. ત્યારે કેમ રડો છો? પણ પાંચ ગામ તો ખરું, પણ એ હલકું ગામ કહેવાય અમારે. પાંચ ગામમાં એ ગામ જરા હલકું કહેવાય એમ. અમારું ઘર કોઈ દાડો એ ગામમાં ના જાય. પાંચ ગામમાં પાછું હલકું ગામ, અને એ પાંચ ગામમાં પાછી ખડકીઓમાં આ ખડકી ઊંચી ને પેલી ખડકી હલકી પાછી. જઈને તપાસ કરજો જરા, જોજો તો ખર્ચો, તપાસ કરજો જરા. આ ખડકીમાં બધા સ્પેશિયલ પાસપોર્ટ લઈને આવેલા હોય, અને પેલી ખડકીમાં બધા સેકન્ડ ક્લાસ વાળા પાસપોર્ટ વાળા હોય બધા. અને આ ખડકીમાં લગ્ન કરવા હોય તો 50,000 નો ખર્ચો થતો હોય તો ઉપરથી આપીને કરે. અને પેલો સારો હોય, દેવ જેવો હોય, રામ જેવો હોય, ચારિત્રવાન હોય, ઉપરથી એમ કે મારે પૈસો નથી જોઈતો, કે ના ના નાક કપાઈ જાય. હવે આ લોકોને શું કરવું, આ કેવી રીતે આ સુધરી શકે ને કેવી રીતે ઊંચો આવી શકે? એટલે જ્યાં સુધી વંશ પૂજા હોય એ સમાજ રસાતળમાં જાય, ગુણ પૂજા આવ્યા પછી જ સમાજ ઊંચો આવી શકે. પેલો કર્ણ છે, એ કર્ણમાં બધી યોગ્યતા છે પણ એક વંશનું એને લેબલ નથી, અને લેબલ નથી એટલે બિચારો હડધૂત થાય છે. અને બીજા એવા કેટલાય હોય જેને લેબલ હોય બાકી કશું ના હોય, તો એ પણ ચાલતું હોય, એમની ગાડી બરાબર સારી રીતે ચાલે. કર્ણ પણ એક તરફ બેસાડી દેવામાં આવ્યો. પછી અર્જુન આવ્યો, અને અર્જુને આવી અને સડસડાટ દંડ ઉપર ચડી ગયો. કેવી સરસ ગોઠવણી છે, દંડ ઉપર ચડીને જ નહીં, પછી એકદમ ભૂસકો મારવાનો. બે ત્રાજવામાં જો પહેલો પગ જરા એક સેકન્ડ વહેલો પડે તો ત્રાજવું નીચું થઈ જાય, તો દે નીચે પાછું. એવા બેલેન્સમાં પગ મૂકવાનો, તમે આમ થઈ જાઓ બરાબર અધર, પછી નીચે જોવાનું. અને બાણાવળી પેલો અર્જુન છે, પેલું ચક્ર વિંધાય, બાણ મારો અને કાણું નીકળી ગયું હોય ને બીજી જગ્યાએ બાણ ટકરાય તો તમારું બાણ પાછું પડે.
એ ચક્ર, એનું કાણું અને એના ઉપર ફરતું માછલું, બધાનો યોગ આવે. લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયેલા છે કે આ એક નીકળ્યો, હો આ એક નીકળ્યો. એને બરાબર નીચે જોઈને બાણ માર્યો ને માછલાને ઉડાડી દીધું. મત્સ્યભેદ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, મત્સ્યભેદ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. આ તરફ હાહાકાર થઈ રહ્યો છે. દુર્યોધન ને પેલા બીજા ને એ બધા દુષ્ટ રાજાઓ છે, એ કહે છે આવો કોઈ રસ્તે ચાલતો એરો ઘેરો માણસ આવ્યો હોય એ કઈ દ્રૌપદીને થોડો લઈ જવાનો હતો. દ્રૌપદીનું આપણે હરણ કરો, બળજબરીથી હરણ કરો. પહેલેથી ચાલ્યું આવે છે, અત્યારે જેમ ચાલતું હોય છે. ક્રિકેટ રમવા જાય કે વોલીબોલ કે એવું કંઈક રમવા જાય ને, જે હારે ને એ પાછા તોફાન કરીને આવે. ભીમ છે ને, ભીમનું પાત્ર એક ગજબનું પાત્ર છે. આખા મહાભારતમાં તમે જોજો, ભીમના માટે એમ કહેવાય કે એમાં બુદ્ધિ ઓછી છે, પણ ખરેખર જેટલો કામ કર્યા એ એટલો ડાપણ ન કર્યા છે કે એના જેવું બીજા એકેમાં ડાપણ નહીં. યુધિષ્ઠિર તો બિચારા બેઠા છે, પેલા બીજા બેઠેલા છે. ભીમે વિચાર કર્યો કે ગજબ થઈ જશે, એમ કરો હવે જે થવું હોય થાય, પણ મુદ્દા માલ કબજે કરી લો. એમ કે મુદ્દા માલ કબજે હોય ને પછી કોર્ટે ભલે જે થવું હોય થાય. એટલે એ તો ભલોય ન થયો ને ભૂંડોય ન થયો ને આગો પાછો થતો થતો પેલી દ્રૌપદી જ્યાં બેઠેલી ને એનો બાપ ને બધા ત્યાં પહોંચી ગયો, અને જેમ પૂરો ઉપાડે એમ ભ્રાંત દઈને માથા ખંભા ઉપર નાખીને દોડ્યો. હવે લડો તમારે જેમ લડવું હોય, મુદ્દા માલ હાથમાં હોય ને પછી સુપ્રીમ કોર્ટ સુધી લડી લેશું. અને હરખાતો 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 પેલા પ્રજાપતિના ત્યાં ઉતરેલા, ત્યાં કુંતાજી રસોઈ કરી રહ્યા છે રસોડામાં, અને આ તો હરખમાં ને હરખમાં કે છે માં માં જો જો હું કંઈક લાયો, એમ કે કંઈક લાયો. માએ એના સ્વભાવ પ્રમાણે કહી દીધું, બેટા પાંચે ભાઈઓ સરખા ભાગે વહેંચીને એનો ઉપયોગ કરજો. અરે શું જોતો ખરો, શું લાયો છું, કઈ ચીબડી ચીબડું કાકડી નથી લાયો, તું હરખા ભાગે ઉપયોગ કરવાનું કે છે. માએ બહાર આવીને જોયું તો એનો છોકરો તો કોઈની છોકરી ઉપાડી લાવેલો છે. અરે આ શું કર્યું કે નહીં, વિજયી થયા છે પેલો અર્જુન અને એટલે ઉપાડીને લાવ્યો છે. પણ તે જે બોલ્યું એ માં કે હવે મારાથી તો બોલી જવાયું, અને આ બોલી જવાયું એટલે પછી દ્રૌપદી એ પાંચેની પત્ની થઈ. પાંચેની પત્ની, અર્થ સમજાય છે, પાંચેની પત્ની. એક જગ્યાએ એક મહારાજ કથા કરે, અને કથા કરીને વિદાય થયા, અને બીજા વર્ષે આવ્યા. બીજા વર્ષ બે ત્રણ વર્ષ પછી પાછા આવ્યા, તેમને ઈચ્છા થઈ કે લાવો જરા લોકોને પૂછું ખરો, હું ગયા વર્ષે ગીતા સંભળાવવા તમને આવ્યો હતો, તો તમે એમાંથી કંઈક બોધપાઠ લીધો કે નહીં. ને પહેલા જે ઘરમાં ઉતરેલા એના છોકરાને પૂછ્યું, ભાઈ શેઠ મોટા શેઠ હતા, બાબા તું ગીતા સાંભળી તો એમાંથી તું કંઈક સમજ્યો કે ન સમજ્યો? કે મને તો તમારી ગીતા એવી અનુકૂળ આવી ગઈ, એવી અનુકૂળ આવી ગઈ, એવી ફાઇન અનુકૂળ આવી ગઈ. આ મારા બાપુ છે ને, એ મને પૈસો નથી આપતા, અને મન પક્ક કબજે રાખી રાખી રાખીને હું થાક્યો. પણ તમે પેલું તે દિવસે ના કહ્યું કે આ આત્મા નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક નચૈનમ ક્લેદયંત, આત્મા જન્મતો નથી આત્મા મરતો નથી, એ તો નિત્ય શાશ્વત છે. બસ તે દિવસથી મારા મનમાં નક્કી થઈ ગયું છે કે મારે આ ડોહાનું ઠેકાણું પાડી દેવું અને મિલકત કબજે કરી દેવી. પહેલા તો બહુ ડરતો હતો, એને વિચાર કર્યો કે આને કેવો અનર્થ કર્યો, પાપ છોડવાની જગ્યાએ ગીતાના માધ્યમથી એ પાપ તરફ વળી રહ્યો છે. હશે આ તો છોકરો છે ઓછી બુદ્ધિવાળો. પેલા ડોહાને એકાંતમાં પૂછ્યું કે શેઠ તમે કંઈક આમાંથી ગીતામાંથી કંઈક સમજ્યા, કંઈક બોધપાઠ લીધો? કે છે બહુ ફાવી ગઈ મારે તો ગીતા, એમ કે આ વેપાર કરીએ ને તમે જાણો છો ને વેપારમાં તો બધું કેટલું આમ તેમ બધું કરવું જ પડે, એમ કે કાયદા એવા, બે ચોપડાએ રાખવા પડે, ત્રણ ચોપડાએ રાખવા પડે, સરકારને બતાવવાનો ચોપડો જુદો, ભાગીદારોને બતાવવાનો ચોપડો જુદો, પોતાને જોવાનો ચોપડો જુદો, બધા હજાર ગોરખ ધંધા કરવા પડે. તો પહેલા તો બહુ ડર લાગતો કે ભગવાન કયા નરકમાં નાખશે ને શું કરશે. પણ તે પેલો શ્લોક તમે કહ્યો, બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે નસ પાપેના પદ્મ પત્રમિમાં વસા. અર્જુન જળમાં કમળની માફક એને પાપ ના લાગે, જેમ જળમાં કમળ લેપાતું નથી એમ પેલા માણસને પણ પાપ ના લાગે. ત્યારથી તો મારો ભય જ ભાગી ગયો, હવે કઈ વાંધો આવવાનો, હવે કશો વાંધો આવવાનો નથી. અરે રે આને અનર્થ કરી નાખ્યો, આને અનર્થ કર્યો.
પેલા શેઠાણી હતા ખાસા મોટી ઉંમરના, એમણે જઈને એમને પૂછ્યું, તમને કઈ આ ગીતા બધું સાંભળ્યું તો તમને કેમ રહ્યું? કે છે, વાત જ જવા દો, મને તો એટલી અનુકૂળ આવી ગઈ, પહેલા હું એ બહુ ડરતી હતી, અને પછી જ્યારે તમે કહ્યું કે પાંચ પતિ હોવા છતાંય દ્રૌપદી સતી કહેવાની, બસ તે દિવસથી આપણો ભય ભાગી ગયો. પાંચ પતિઓ હોવા છતાંય જો દ્રૌપદી સતી કહેવાય તો મારો તો જે ભય હતો એ બધો ભાગી ગયો. પેલા એમ માથું ઘૂટ્યું કે આના કરતા મેં આ કથા ના કરી હોત તો સારું. ઉપદેશો નૈવ દાતવ્યો યાદૃશે તાદૃશે જને, ઉપાત્રને ઉપદેશ ના આપતો. ગીતામાં પાછળમાં લખ્યું છે, ઇદમ તે ના તપસ્કાય, નહીં તો એ અર્થ નહીં કરે, અનર્થ કરશે. કુંતાજી એમ કહ્યું કે જાઓ પાંચે જણા સરખા ભાગે વેચીને લેજો. એટલે દ્રૌપદી છે એ દ્રૌપદી પાંચે ની પત્ની થઈ. આજે બધા એમ જ માનતા હોય છે, નહીં નહીં તમે અર્થ નથી સમજ્યા. વિચાર કરો કે કુંતાજીએ રસોડામાં બેઠા બેઠા આટલું કહ્યું, એટલા માત્રથી આવો ઘોર અનર્થ થઈ શકે? જે સંસ્કૃતિનો આદર્શ, જે પરંપરાનો આદર્શ, જે શાસ્ત્રનો આદર્શ, જેની સાથે કૃષ્ણ હોય, જેની સાથે સત્ય હોય, એ લોકો આટલું માની લે ખરા? આ કોઈ 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 પ્રતિજ્ઞા થઈ ગઈ? અને માનો કે કદાચ કુંતાજી એવું બોલી ગયા, દ્રૌપદી પોતે તૈયાર થાય ખરી? કુંતાજીને બોલવા પ્રમાણ દ્રૌપદી પોતે તૈયાર થાય ખરી? દ્રૌપદીનો બાપ તૈયાર થાય ખરો? દ્રૌપદીની મા તૈયાર થાય ખરી? કે હવે કુંતાજીથી બોલાઈ ગયું એટલે હેંડ દીકરી તને પાંચે સાથે પરણાવી દો. સમાજ તૈયાર થાય ખરો? એ સમાજમાં પહેલા કોઈ વાર આવા લગ્નો થયેલા, કોઈ જગ્યાએ કોઈ ઘટના આવે છે, આખો સમાજ તૈયાર થાય ખરો? કોઈને કદી વિચાર નથી આવતો કે આ ઘટના નથી ભાઈ, આ કોઈ ઘટના નથી. દ્રૌપદી પોતે જ વિરોધ કરે, તમે ગમે એમ બોલ્યું એટલે શું, તમે મને પાંચ સાથે પરણાવવાના હતા? કાલ તો તમે ગમે એમ બોલો. તો દ્રૌપદીનો બાપ તૈયાર ના થાય, દ્રૌપદીની મા તૈયાર ના થાય, સમાજ તૈયાર ના થાય, સમાજમાં હાહાકાર થઈ જાય. ત્યારે આ થયું તો શું થયું, આ શું હતું? વાતને સમજો, મૂળમાં આવો. હવે પહેલેથી શરૂઆત કરી, એકે એક જે પુત્રો છે એના દેવ જુદા છે. સૂર્યનો પુત્ર કર્ણ છે, હે, અને પાંચેની એક એક ખાસિયત છે. કર્ણની પ્રસિદ્ધિ દાનેશ્વરીમાં, યુધિષ્ઠિરની પ્રસિદ્ધિ સત્યમાં ધર્માત્મામાં, ભીમની પ્રસિદ્ધિ બળમાં બાહુબળમાં, અર્જુનની પ્રસિદ્ધિ વિવેકમાં, પેલો જે સહદેવ છે એની પ્રસિદ્ધિ પાંડિત્યમાં, એ પંડિત છે, અને જે નકુળ છે ને એ નકુળની કોઈ કથા જ નહીં. જોજો આખા મહાભારતમાં પાંચમો ભય કહેવાય છે, પણ એની કોઈ ખાસ કોઈ કથા કે કોઈ ઘટના આવતી હોય જાણે છે જ નહીં. એવી રીતે એ શું છે, એની પ્રસિદ્ધિ વૈરાગ્યમાં છે, ઉપરતીમાં છે, વિરતીમાં છે, વૈરાગ્યમાં છે. ત્યારે હવે મૂળમાં આવો, આ જે ત્રણ ભાઈઓ ત્રણ બહેનો, જેને એકને પાંડુ પુત્ર થયો, સંસ્કૃતમાં પાંડુ શબ્દનો અર્થ થાય સફેદ, નથી થતા પાંડુ રોગ થયો છે, એનિમિયા છે, અને પાંડુ રોગ શરીર એકદમ ધોયેલા ધોતિયા જેવું ધોળું થઈ ગયું છે. જે સત્વગુણ છે એ સત્વગુણને સફેદ રંગનો માન્યો છે, રજોગુણને લાલ, તમોગુણને કાળો, એવા રંગ નથી પણ સમજાવવા માટે એવા રંગ માન્યા છે. એટલા માટે આપણે રાક્ષસોને કાળા ચિતરીએ છીએ. રાક્ષસો હોય એના ચિત્રમાં એને કાળા એટલા માટે ચિતરીએ છીએ કે તમા પ્રધાન છે. હિટલર તો ગોરો હતો, 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા, વીરબાઈ રીબાઈને માર્યા, ભૂંડી રીતે માર્યા યહૂદીઓને, અને બીજા વિશ્વયુદ્ધમાં જે માણસો મર્યા કરોડો, એ તો વાત જુદી છે. રાવણ એ ગોરો હતો, રાવણ છે ને ઋષિના વંશમાં હતો, બ્રાહ્મણ હતો. ઉત્તમ કુલ પુલસ્ત્યકર નાતી પૂજ્યો શિવ વિરંચી બહુ ભાંતિ. પુલસ્તીના વંશમાં જન્મેલો એ ઋષિના વંશમાં જન્મેલો બ્રાહ્મણ છે, જેને ભગવાન શંકરનું તપ કર્યું છે. અને રામના તપ અને શિવ અને રાવણના તપ ભેગા કરો તો રાવણે તો ઘણું તપ કર્યું છે. રાવણના તપના 100મા ભાગનું તપ રામે નથી કર્યું. આટલું તપ કર્યા પછી પણ એ રાક્ષસ છે.
અને ઓછું તપ કરીને પણ રામ ભગવાન છે. કારણ પેલાનું તપ દુનિયાના વિનાશ માટે હતું. તપ ઘણું કર્યું પણ દુનિયાના વિનાશ માટે. આમણે તપ ઓછું કર્યું પણ જે કંઈ કર્યું એ લોકોના ભલા માટે કર્યું. એટલે ઘણું તપ કર્યું પણ બીજાના વિનાશ માટે કર્યું એટલે રાક્ષસ થયું. થોડું તપ કર્યું પણ લોકોના ભલા માટે કર્યું એટલે ભગવાન થયું. ત્યારે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણ ગુણો છે એની આ કથા ચાલી રહી છે. પાંડુ છે એ સત્વગુણ છે, કારણ કે શુક્લ છે, કારણ કે પાંડુ છે. એને એને શ્રાપ છે કે તું સંસાર નહીં ભોગવી શકે. નોંધ કરજો, અતિશય સાત્વિક માણસો કદી સંસાર લાંબો ટાઈમ ના ભોગવી શકે. સંસારને ભોગવવા માટે પણ રજોગુણ તમોગુણ જોઈએ. એ ફિટ થશે જ નહીં. એ તમે એ સ્ક્રૂને બેસાડો ને પણ એ ફિટ થશે જ નહીં. એનામાં એ યોગ્યતા જ નથી, લાયકાત જ નથી. બહુ ભગત વૃત્તિના માણસો હોય એ સંસારમાં બહુ સફળ નથી થતા હોતા, બહુ નથી સફળ. નરસિંહ મહેતા હોય, ઘી લેવા મોકલો એટલે મંજીરા લઈને બેસી જાય. હવે ઘરવાળી મોકાણ ના મૂકે ત્યારે શું મૂકે? પછી પેલા નાનકદેવ હતા, નાનકદેવ એમના બાપા છે ને વેપારી, ખત્રી કુટુંબ પંજાબનું વેપારી, અને વેપારીને તો કમાવાની વૃત્તિ હોય જ. નાનકદેવની ખાસ વૃત્તિ કે જે કોઈ સાધુ સંત આવે એને જમાડે, એને લઈ જાય, એને કપડાં આપે, કંઈ આપે અને જમાડે. એક દિવસે એના બાપે એવા દુઃખી થયા, એવા દુઃખી થયા, અને દુઃખી થઈને કહી દીધું કે આના કરતા તો મારે ઘરમાં પથરો જન્મ્યો હોત તો સારું હતું. એમને ખબર નથી કે તમારું કુળ ઉજ્જવળ કરવામાં જન્મ્યો છે. તમને, તમે જેને હડધૂત કરો છો, તમે જેનું અપમાન કરો છો, તમે જેને જોઈને દુઃખી થયો છો, એ હજારો વર્ષ સુધી તમારું નામ અમર કરશે. કાલુરામ ખત્રી, નાનકદેવના બાપનું નામ કાલુરામ ખત્રી. ઘરમાંથી નીકળી ગયા, બસ નીકળી ગયા, એ નીકળી ગયા. કારણ કે ફિટ ના થાય, એ જગ્યાએ ફિટ ન થઈ શકે. જલારામની કથા જાણો છો? જલારામે ફિટ નતા થયા. એના કાકા અને એના બાપુ બધા કહેતા હતા કે આ જલિયો ક્યાંથી આવ્યો આ ઘરમાં? મારા ઘરમાં ઘરને ફેદાન ને ફેદાન મેદાન કરવા બેઠ, જરાક દુકાનમાં બેસાડો એટલે કોઈને કંઈ આપ્યું જ છે જાણે. એને ખબર નથી કે જલિયો તારો તારા દેશમાં તો નહીં પણ ઠેઠ સાત ધરતી સાત સમુદ્ર પાર પણ એના ફોટા પૂજાવાના છે. જિસકો ન દે અલ્લાહ ઉસકો દે જલ્લા. પણ એના બાપની માફક જો ડાયો ડમરો વાણીઓ થઈ અને હિસાબ ખેતા સરવાળા બરવાળા બધું કરતા શીખ્યો હોત તો આજે એનું નામ ના હોત, આજે એનું નામ ના હોત. દુનિયાને ઊંધા ચશ્મા ડાયા દીવાના સમજે, એ ફિટ ના થઈ શક્યો. એટલે હદ સુધી ફિટ ના થઈ શક્યો. એક વૃદ્ધ સાધુએ આવીને કહ્યું, જલા હું વૃદ્ધ થયો ને મારી હવે સેવા કરે એવું કોઈ નથી, તારી સ્ત્રીને આપ મારી સેવા કરવા માટે. અરે લોટ આપવાનો હોય, પૈસા આપવાના હોય, કપડાં આપવાના હોય, કંઈ સ્ત્રી આપવાની હોય? અને એણે સ્ત્રીને કહ્યું, જો એક સાધુ આવ્યા છે તારે તને માગે છે, બોલ સેવા કરવા જવું છે? જઈશ. સ્ત્રી પણ એવી, એને કહ્યું તમારી આજ્ઞા હોય તો જો, અને ગઈ. સાંજ પડતા પડતા પાછી આવી. કેમ પાછી આવી? કે નહીં, મહારાજે કંઈક મને બેસાડી અને આ જોડી આપી, આ દંડો આપ્યો અને કહ્યું બેસ હમણાં હું આવું છું. અને એ તો ગયા, એ ગયા, ફરી આયા જ નહીં. અને પેલો જલો કે છે, એ તો નારાયણ હતા, એ તો મારા ભગવાન હતા, એ તો મારા ભગવાન હતા. શું છે, કોણ આને ડાયું કહી શકે? જીવનમાં કેટલીક વાર એવી ઘટનાઓ હોય જે બુદ્ધિથી પર હોય, સામાજિક મૂલ્યોથી પર હોય, પરંપરાથી પર હોય, અને એને વ્યક્તિનો આદર્શ કહેવાય, સમષ્ટિનો આદર્શ ના કહેવાય. હવે જલારામે એવું કર્યું ત્યારે કોઈ બીજો કહે ઘણેડો ત્યારે આપણે એવું કરીએ, એટલે આપણને કોઈ જોડીને દડ્ડો આપતા જાય તો એ આંધળો કહેવાય. એ તો વ્યક્તિનો આદર્શ હતો, એ સમષ્ટિનો આદર્શ, બધાનો આદર્શ ના કહેવાય. તમે દેખા દેખી કોઈ એવું કરવા જાઓ એટલે કુવામાં જ પડો, વિનાશ કરીને બેસી જાઓ. તો આવી રીતે એક સત્વગુણ છે જેનું નામ પાંડુ છે, એને શ્રાપ છે કે તું સંસાર નહીં ભોગવી શકાય, તારાથી નહીં એ થઈ શકે. એના માટે થોડું રજોગુણ જોઈએ. સોનું છે ને, એકલા સોનાની વીંટી બનાવો ને તો લાંબો ટાઈમ ના ચાલે, એમાં થોડુંક તાંબુ ભેળવવું પડે. સત્યાનૃતે ચ મિથુની કૃત્ય ભવતી લોક વ્યવહાર, ભાષ્યકારે ભાષ્યમાં લખ્યું છે લોક વ્યવહાર કરવો હોય
તો એ લોક વ્યવહારમાં થોડુંક સત્ય ને થોડુંક અસત્ય મેળવવું પડે. સત્યા નૃતે ચ મિથુની કૃત્ય ભવતી લોક વ્યવહાર. તમારા ઘરમાં માનો કે આજ $2000 આવ્યા, હોટલમાં ચાલ્યો ધંધો ને $2000 આવ્યા, $2000 તમારી તિજોરીમાં પડેલા છે. તમારી બાજુના ત્રીજી ચોથી હોટલ વાળો છે, એક માણસ એવો છે, એના સાથે તમારો સંબંધ છે, પણ એ માણસ સાચો માણસ નથી, જીભનો સાચો નથી, જેનું લે એનું આપતો નથી, લે પણ આપવાનું પછી યાદ ના આવે. હવે એ માણસ આવીને કહે છે કે ભાઈ જરા મારે જરૂર પડી છે, $2000 હોય જરા મને આપજો, કાલ આપી દઈશ. હવે શું કરશો? તિજોરીમાં $2000 પડ્યા છે ત્યારે એમ કહેશો કે ભાઈ આ $2000 તો પડ્યા છે પણ મારે તને આપવા નથી, તો દુશ્મન થશે. એ પાછો ન કરવાના કામ કરશે, તમારી મોટલને આગ લગાડશે, કંઈક વિરોધમાં દાઢમાં રાખશે, એ તો દુર્જન છે, સટ છે. ત્યારે હવે શું કરશો? ત્યારે હવે શું કરશો? ત્યારે હવે એમ કેવું પડશે કે ભાઈ જો જરાક વહેલા આવ્યા હોત ને તો આપોત, હમણાં જ ફલાણા કંઈક અમુક કામમાં રોકાઈ ગયા, હમણાં તો બહુ મંદી ચાલે છે, નામ છે ને, કંઈક બાના કરવા પડશે. હવે પેલો સત્વગુણ વાળો હોય, સાચો માણસ હોય, એ કહે કે આ $2000 પડ્યા, લે ભાઈ લઈ જા. પેલો તો કહે સારું લઈ જાઉં, ત્યારે આપવા તો આવવાનો જ નથી, હવે ઘરવાળી માથા ના ફૂટે ત્યારે શું ફૂટે. એટલે જોજો, એકે એક મોટા ભાગે એકે એક ભગતની પત્નીઓએ એમના 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 ધણીઓના છાજિયા જ લીધા છે, પછી તુકારામ હોય કે કોઈ પણ હોય, કારણ કે એમને આવડતું જ ના હોય બધું, સંસાર કેવી રીતે ચલાવવો, કેમ બધું કરવું, એ નીતિ આવડતી જ ના હોય. ભોળા હોય સત્વગુણ પ્રધાન. એ પેલો પાંડુ છે એ સત્વગુણ છે, પેલો જે આંધળો છે એ તમો ગુણ છે. તમો ગુણ આંધળો હોય, એને આંખ હોય જ નહીં. એનો અર્થ સમજ્યા? જેને પોતાના સ્વાર્થ સિવાય બીજું કશું દેખાતું જ નથી, એ છતી આંખે આંધળો છે. એટલે મામકાહ પાંડવાસ ચૈવ કિમ કુરુવત સંજય, ધારતરાષ્ટ્રા ધૃતમ રાષ્ટ્રમ યે ન, અથવા ધૃતમ રાષ્ટ્રમ યે હિતે ધારતરાષ્ટ્રા. ગીતાની વ્યાખ્યા કરે, જેણે પારકી મિલકત પચાવી લીધી છે એનું નામ ધારતરાષ્ટ્રા છે. જેણે પારકી મિલકતને પોતાની કરી લીધી છે, તો ધૃતમ રાષ્ટ્રમ યે હિતે ધારતરાષ્ટ્રા કૌરવા, અને રીતમ રાષ્ટ્રમ યેશામ તે હાર્ત રાષ્ટ્ર, જેમનું રાષ્ટ્ર હરાઈ ગયું છે, છીનવાઈ ગયું છે ભોળપણમાં નાદાનીમાં, એ બધા હાર્ત રાષ્ટ્ર છે. પાંડવો હાર્ત રાષ્ટ્ર છે, કૌરવો ધાર્ત રાષ્ટ્ર છે, અને હાર્ત રાષ્ટ્ર અને ધાર્ત રાષ્ટ્ર વચ્ચેની આ લડાઈ છે. હવે હાર્ત રાષ્ટ્રો એમ કે ભલે ત્યારે જા લઈ જા હેડ, તો શરણાગતિ છે, તો ધર્મ ક્યાં રહ્યો? શરણાગતિનું નામ ધર્મ નથી. અપમાનને અત્યાચારને સહન કરી લેવું એનું નામ ધર્મ નથી. અત્યાચાર કરનાર જેટલો દોષી છે એથી પણ વધારે અત્યાચારનો જવાબ આપ્યા વિના મૂંગા મોઢે અત્યાચારને લાંબા સમય સુધી સહન કર્યા કરનાર વર્ગ એથી પણ વધારે દોષી છે. એ કોઈ ઉદાર નથી, કોઈ ભલો માણસ નથી, એ તો અત્યાચાર સહન કર્યા જ કરે છે, એ તો એનાથી વધારે દોષી છે. એટલે પેલા હાર્ત રાષ્ટ્ર પાંડવા આ ધાર્ત રાષ્ટ્ર છે. પેલી જે ભજન કર્યા કરનારી છે, એક એ વિદુર જેને જન્મ આપ્યો, એ રજોગુણ છે. આ ત્રણ ગુણોની ગાથા ચાલી રહી છે, આ ત્રણ ગુણો. એટલે પેલા સત્વગુણ છે, એ સત્વગુણના લગ્ન બે સાથે થયા. ધ્યાન દેજો, સત્વગુણ રૂપી જે પાંડુ છે એ પાંડુને બે પત્નીઓ થઈ, બે, એક કુંતી અને બીજીનું નામ છે માદ્રી. કુંતી એટલે શ્રદ્ધા અને માદ્રી એટલે ભક્તિ. એ જે શ્રદ્ધા છે એના ચાર પુત્રો અને ભક્તિના બે પુત્રો. શ્રદ્ધામાંથી દાન થાય પણ કુંવારાવસ્થામાં થયું, સત્વગુણ સાથે સંબંધ થયા પહેલા થયું, એટલા માટે ત્યાજ્ય થયું. દાન છે ને, એ દાનમાં જો સત્વગુણ ના આવ્યો હોય તો મેં કર્યું મેં કર્યું મેં કર્યું એવી વૃત્તિ જાગે, અહંકાર જાગે. એટલે એ મહાન હોવા છતાં પણ કૌરવ પક્ષમાં ગયું. દાનની બહુ પ્રસિદ્ધિની બહુ લાલસા હોય, પ્રસિદ્ધિની લાલસા માટે તાલીઓ વગડાવવા માટે પણ દાન છે, સારી વસ્તુ છે, ખોટું નથી. કૌરવોના પક્ષમાં રહીને પણ કર્ણ આદર્શ છે. કર્ણને કોઈ કોઈ હલકી નજરે નથી જોવામાં આવતો.
ભીષ્મને હલકી નજરે નથી જોવામાં આવતા, દ્રોણને હલકી નજરે જોવામાં નથી આવતા. જુઓ, ભૂંડા માણસોના વચ્ચે રહીને પણ એ ભલા છે, પણ ભૂંડા માણસો વચ્ચે રહેવું પડે. તો સૂર્ય દાનેશ્વરી છે, ધ્યાન દો. સૂર્ય જેવું કોઈ દાન નથી કરતું, સૂર્યના કારણે આપણે જીવીએ છીએ. એનું એક સૂર્ય ઉપનિષદ છે, સૂર્ય ઉપનિષદ. એ શું આપે છે? એમ કહે છે કે જીવન સૂર્યથી છે, જીવન સૂર્યથી છે. એ તમારી વનસ્પતિને, તમારા જીવનને, તમારા પ્રાણને, આ ધોળિયા લોકો નથી એ તડકે પડ્યા હોય છે. હું તો વિચાર કરતો હતો કે નાગા બાવા આપણા ત્યાં જ બધા ફરતા હોય છે, એ નાગા બાવાની જમાતે જમાત બધી ફરતી હોય. તો કુંભ મેળામાં તમે જાઓ તો બિલકુલ નાગા બાવાઓના ટોળે ટોળા. ભાઈ, એના કરતા તો વધારે નાગા બાવા અહીં બધા ઘણા છે, એ પડ્યા હોય શાંતિથી. અને કેવી વિચિત્રતા છે કે એવી પરિસ્થિતિમાં જુઓ એટલે તમને કોઈ વિકારે ના થાય, કશો વિકાર ના થાય. કોઈ ઠેઠ નીચે સુધી પહેર્યું હોય, જરાક પગ ઊંચો, કપડું ઊંચું થઈ જાય તો માણસના અંદર વિકાર થાય ને પેલા પડ્યા છે શાંત. સૂર્ય, સૂર્યદેવને કહે છે કે હવે અમારા શરીરને બ્રાઉન બનાવો, બહુ બ્રાઉન બનાવો. પેલા જેના બ્રાઉન છે એ કે વ્હાઈટ બનાવો. આ દુઃખ તે ક્યાં લઈ જવું? તો સૂર્ય એ મોટામાં મોટો દાનેશ્વરી દેવ છે. એનું નામ પૂષણ છે, પૂષા, પૂષ્ણાતિ વિશ્વમિતિ પૂષણ, એટલે એનું નામ પૂષણ છે. એ દાનેશ્વરીના ગુણને બતાવવા માટે પ્રથમ પુત્ર જે દાન છે એ શ્રદ્ધામાંથી દાન પેદા થાય, પણ શ્રદ્ધા અને સત્વગુણનો યોગ ન થયો હોય એના પહેલા થાય, એટલે દાન ત્યાજ્ય થયું. એ મહાન ગુણ છે, ત્યાજ્ય થયો અને વિપક્ષમાં ચાલ્યો ગયો. એટલે તમે જોજો, અસુરો પણ દાનેશ્વરી હોય, ભક્તો જ દાનેશ્વરી ના હોય, પેલા પણ દાનેશ્વરી હોય અને તમારા કરતા વધારે દાન કરતા હોય, પણ અહંકારથી કરતા. ત્યારે હવે એ શ્રદ્ધામાંથી બીજો પહેલો પુત્ર કયો થયો? શ્રદ્ધામાંથી પહેલો પુત્ર કયો? ધર્મનો જન્મ થાય. શ્રદ્ધા વિનું ધર્મ નહીં હોય. ધર્મ કદી બુદ્ધિથી નથી આવતો અને બુદ્ધિથી આવેલો ધર્મ કદી ટકતો નથી હોતો. ધર્મ શ્રદ્ધામાંથી આવતો હોય છે, શ્રદ્ધા એની માં છે. સત્વગુણ અને શ્રદ્ધાના યોગથી જે પ્રથમ પુત્ર થયો એનું નામ થયું ધર્મરાજ. ધર્મ અને સત્ય બે એક છે, સત્યને અને ધર્મને જુદા ના કરી શકે. એટલે પેલા યમરાજના પુત્રને કહ્યું, યમરાજ તો ભયંકર છે. એ નહીં, યમરાજ ભયંકર નથી. યમરાજ કહે છે, હું તો ભાઈ જેણે જેવું કર્યું હોય એને એવું ફળ આપું, હું કોઈને પક્ષપાત નથી કરતો. જે ન્યાયાલય છે, ન્યાયાધીશ, એ ન્યાયાલયનું પ્રતીક શું છે તમને ખબર છે? ત્રાજવું. એ યમરાજનું પ્રતીક પણ શું છે? યમરાજ શું લઈને બેઠા છે? ત્રાજવું. હવે અહીંથી ગાંસડી બાંધીને જ્યારે રવાના થાવ ત્યારે એક તરફ તમારું મૂકો અને બીજી તરફ તમને મળે, જે ગાંસડીમાં લઈ ગયા હોય એના સામે એવું મળે. ગાંસડીમાં લઈ ગયા હોય કઈ ને તમે માગો કે મારે તો આ $12 વાળો રૂમ નહીં જોઈએ, મારે તો પેલા 5-star હોટલમાં ઉતારો કરવો છે. તમારે ગાંસડીમાં છે 5-star હોટલની કૂપન લાયા છો કે ના? એ તો નથી લાયા, તો જાઓ ત્યારે પછી આ ગટરમાં રહેવું પડશે. જેવું ગાંસડીમાં હોય એવું પેલો આપે, એટલે એનું ન્યાયને ત્રાજવું લઈને બેસાય. ન્યાયાલયનું પ્રતીક પણ ત્રાજવું છે. અને એ ત્રાજવું કોના હાથમાં પકડાયું છે ખબર છે? આંધળી ડોશીના હાથ, આંધળી ડોશીના હાથ. નહીં તો પાછું એ ભેદભાવ કરે, જુએ ને કે આ મારો પાણીઓ આવ્યો, આ તો મારો ભત્રીજો આવ્યો, એવો પાછો ભેદભાવ કરે, પક્ષપાત ના કરે, એટલે એ ડોશીને આંધળી રાખી છે, તું આ ત્રાજવું લઈને બેસ. પછી જે બીજો પુત્ર છે એ વાયુનો છે. બળનું પ્રતીક કોણ છે? વાયુ. ધર્મનું પ્રતીક, સત્યનું પ્રતીક યમ છે, યમરાજ છે. તો બળનું પ્રતીક, પરાક્રમનું પ્રતીક, મહાપરાક્રમી કોણ છે? વાયુ છે. આપણા ત્યાં લખ્યું છે પ્રલય કાળમાં જે વાયુ છે, વાયુ પતરા ઉડાડે નહીં, પહાડ ઉડાડે, હિમાલયને ઉડાડે. એ વાયુની અંદર એટલી તાકાત છે કે આખા હિમાલયને ઉપાડીને ફેંકી દે, એટલે પરાક્રમ છે. અને તમારા શરીરની પણ વાત કરું છું, તમારા શરીરની અંદર પણ જે પરાક્રમ છે, શૌર્ય છે, બળ છે, એનું મૂળ પેલો વાયુ છે, વાયુ તત્વ છે. વાયુ તત્વનો અંદર અર્થ ફૂલી ગયેલું શરીર નહીં, કઈ પગમાં વાહ આવ્યો છે એ વાહ ના સમજી લેતા, ગાડો સારું થયું મહારાજે આજ તો આપણને ગમતી વ્યાખ્યા કરી, એવો અર્થ ના કરી લેતા. તમે જ્યારે
એક મણ વજન લઈને આમ ઊંચો હાથ કરો છો, પછી કેટલો ટાઈમ ઊંચો રાખી શકો? એક અડધી મિનિટ, મિનિટ થતા થતાં હાથ નીચે થવા લાગે. આપણું શાસ્ત્ર એમ કહે છે કે પ્રબળ વાયુના કારણે તમે હાથ ઊંચો કરી શક્યા, અને જેટલી પ્રબળતા હશે ત્યાં સુધી ઊંચો રાખી શકશો. પછી તમારા સ્નાયુઓ ઢીલા થવા લાગે, તમારી ઈચ્છા હોય કે ના હોય હાથ નીચે આવવાનો જ. એટલે ભીમ એ બળનું પ્રતીક, શૌર્યનું પ્રતીક, પરાક્રમનું પ્રતીક, એનો પિતા, એનો મંત્ર રાખ્યો વાયુ. અને ઇન્દ્ર છે એ ઇન્દ્ર વિવેક છે, વિવેકનું પ્રતીક છે, એટલે રાજ ચલાવે છે, એટલે વ્યવસ્થા કરે છે. એટલા માટે ઇન્દ્રને છે ને એટલા માટે નેતા બનાવ્યો, સેનાપતિ બનાવ્યો. યુધિષ્ઠિરને બનાવવો જોઈએ ખરેખર તો સિનિયોરિટી પ્રમાણે, તો યુધિષ્ઠિરને. અને યુધિષ્ઠિર કદાચ ધર્માત્મા હોય અને ન બનાવે તો પછી ભીમની સિનિયોરિટી આવે, આવે કે નહીં? ભીમની આવે. તો કૃષ્ણે કહ્યું, ભીમ તું બહુ ખાય છે, એમ ભગવાન ખાઉં છું તેમાં તમારું શું બગાડું છું? નહીં, એમ કે બહુ ખાય એમાં બુદ્ધિ બહુ ના હોય, બહુ ખાય ને એમાં બહુ બુદ્ધિ ના હોય, પછી ગચર ગચર ખાખા જ કરતો હોય. કે છે તમે કહેતા હશો એવું, બાકી મેં જે કર્યું છે એ બધું સમજીને જ કર્યું છે. ભગવાન પ્રસન્ન થયા હતા, અને પ્રસન્ન થયા ને તારે કહ્યું, બોલ ભીમ તારે શું જોઈએ છે? કે છે હું જેટલું ખાઉં એટલું હજમ થઈ જાય, જેટલું ખાઉં આખા દિવસમાં જે કંઈ ખાઉં એ હજમ થઈ જાય. પણ પાછો ડાયો એવો ને, ડાપણ એવો ને, એટલે પાછળનું બધું શકુની માટે માગી લીધું, પાછળનું બધું શકુની સંભાળે, નહીં તો પાછળ મારે ઉપાધિ થાય. હવે ડાપણ ઓછું છે, તમે કહો છો મારામાં ડાપણ નથી, ડાપણ નથી. ભીમ છે એની સિનિયોરિટી આવે, પણ ભીમને કેમ રા એ સેનાપતિ ના બનાય, અર્જુનને જ કેમ બનાયા? નીતિ છે. બહુ ધર્માત્મા રાજા હોય એની પ્રજા દુઃખી થઈ જાય. ઊંધી વાત તમને કહી રહ્યો છું પણ છતાં સાચી છે. નીતિકારે લખ્યું છે, બહુ ધર્માત્મા હોય, આખો દિવસ ધર્મ ધ્યાન પૂજા પાઠ આમ તેમ કર્યા જ કરતો, એની પ્રજા દુઃખી દુઃખી થઈ જાય. એટલે શાસ્ત્રમાં રાજા માટે બહુ ધર્મ ધ્યાન કરવાનો નિષેધ કર્યો છે. એણે એમ કહ્યું છે કે તારે તો પ્રજાનું રક્ષણ કરવું એ જ તારો એ જ તારા માટે ડ્યુટી છે. તું માળા લઈને બેસી જાય પછી તો નોકરશાહી ચાલી જાય. એક રાજા થયો, બહુ ભગત માણસ, અતિશય ભગત માણસ, અને આખો દિવસ ભજનમાં ભજનમાં તલ્લીન રહે. દીવાન સારો મળેલો, ઓફિસરો પહેલેથી સારા, એટલે રાજ ચલાવે. એમણે કહી દેલું, તમારે રાજ કરવું, મને તમારે ભગવાનના ધ્યાનમાં રહેવા દો. પછી એના મનમાં એક વાર વિચાર આવ્યો કે ઓહો, હું રાજા હોઉં અને મારા રાજ્યમાં જે ભગત લોકો છે એ ભગત લોકો બિચારા બધા દુઃખી થાય તો બરાબર નહીં. પેલા દીવાનને બોલાવીને કહ્યું, જો એક કાયદો કરો કે મારા રાજ્યમાં જેટલા ભક્તો હોય, ભગત હોય, એ બધાનું મહેસૂલ માફ, એમનું મહેસૂલ નહીં લેવાનું, માફ કરી દો. પેલા મંત્રીએ કહ્યું કે એવો કાયદો ના કરાયો, એવો કાયદો ના કરાય, કે નહીં હું કહું છું કરો તમે. તારે મારે, હું રાજા થયો મારા ભગત બિચારા મહેસૂલ ભરે, અને પહેલાના સમયમાં મહેસૂલ સિવાય બીજી કોઈ આવક જ નહીં, અત્યારે જ બધી ઘણી આવકો થઈ ગઈ. મહેસૂલ માફ થઈ ગયું, આખા રાજ્યમાં દાંડી પીટાવી દીધી કે જે કોઈ ભગત હશે એનું બધું મહેસૂલ માફ. અને પછી તો કઈ ગોપીચંદન મોઘું થયું, કઈ ગોપીચંદન મોઘું થયું. એકે એક માણસો એ ખરીદી ખરીદીને ટીલા કરવા માંડ્યા, કોઈ આમ ને કોઈ આમ ને કોઈ આમ ને, ટીલે ટીલા કરી કરીને જ્યાં જુઓ ત્યાં. 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ થતા થતા તો ગામમાં બધા જ ભગત થઈ ગયા, ભગતાણીઓ અને ભગત. બીજી વાત, ટીલા ટીલા મહેસૂલનો પૈસો ના આવે, એક પૈસો ના આવે, ને જૂની તિજોરી હતી એ તો ખાલી. પેલા દીવાને કહ્યું, સાહેબ તિજોરી ખાલી થઈ ગઈ છે, મહેસૂલ આવતું નથી. કેમ નથી આવતું? કે બધા ભગત થઈ ગયા, તમે કાયદો કર્યો ને, તમે કાયદો કર્યો કે જે ભગત હોય એનું મહેસૂલ માફ, એટલે બધા ભગત થઈ ગયા. ખરેખર ભગત થઈ ગયા? હવે ખરેખર કે ખોટા આપણે તો શું બીજું સમજીએ, થઈ ગયા છે. પણ જો તમે મને છૂટ આપો તો હું તમારી તિજોરી તર થાય એવો કઈક રસ્તો કાઢું. એ કર ત્યારે. હવે ભાઈ તે તું સલાહ આપતો તો એ બરાબર આપતો હતો, પણ ચાલ હવે તને જેમ ઠીક લાગે એમ કર. પેલા મંત્રીએ આખા રાજ્યની અંદર દાંડી પીટાવી દીધી, એ ફલાણી તારીખે આખા રાજ્યમાંથી ભજન મંડળો બધા આમંત્રિત કરવામાં આવે છે,
સ્પર્ધા કરવામાં આવશે, સૌને કાળી રોટીને ધોળીદાર ખવડાવવામાં આવશે, 32 પ્રકારના પકવાન રાજા જમાડશે પોતાની હાથે પીરસીને, અને જે ભજન મંડળ ને જે ભક્ત ના પહેલો નંબર આવશે બીજો નંબર આવશે એને ઇનામ આપવામાં આવશે. અને પછી તો ભજન મંડળીઓ ગામે ગામથી છૂટી તંબુરા અને પેલા ઢોલકા અને મંજીરા ખડતાલો અને કુદા કુદ કરતી આવે છે, કઈનું કઈ કરતી. એક મોટો કોર્ટ બનાવેલો, એ કોર્ટમાં બધી મંડળીઓને 200-500 મંડળીઓ આવી બધી ભેગી કરી, ભજન ગાઓ ભાઈ, હમણાં રાજા જોઈને પછી નિર્ણય કરશે. પૂછ્યું કે હવે કોઈ મંડળ આવવાનું બાકી રહ્યું કે ના, બધા આવી ગયા. જોઈ લીધું પેલા ને કહ્યું, ચાંપો પેલો મોટો દરવાજો બંધ કરી દે. દરવાજો બંધ કરી દીધો. આવા માઇક ઉપર આવી ને મંત્રીએ કહ્યું, સાંભળો ભાઈ, એક બહુ મોટું દુઃખ થયું છે. રાજાના પેટમાં ચૂંક ઉપડી છે, પેટમાં મહા ચૂંક ઉપડી છે, અને રાજ જે વૈદ્ય છે, રાજ વૈદ્ય એમ કહ્યું છે કે આ જે ખરા ભક્તો છે, એ ખરા ભક્તોને જો ઘાણીમાં પીલવામાં આવે અને એમનું જે મલમ બને એ મલમ જો માલિશ કરવામાં આવે તો રાજાની પીડ મટી જાય. અને તમે તો ભક્ત માણસો છો, તમારે તો સંસારમાં કંઈ મોહ હોય જ નહીં, અને આવો રાજા જીવતો હોય એટલે તમારે તો જીવ્યા તો શું ને મર્યા તો શું. એટલે ભાઈઓ લાઈન પર થઈ જાઓ, ઘાણી તૈયાર છે અને હવે તમને પીલવાની શરૂઆત કરવાની છે. એકબીજાના સામે જોવા લાગ્યા કે આ દૂધપાક ખાવા આવ્યા છે, કઈ પીલાવા આવ્યા છે. કોઈ નજર આમ કરીને માર્યો, કોઈ કોટો કોટ ઉપર ચડી ગયા, કોઈ આમ ચડી ગયા, કોઈ આમથી ભાગ્યા, કોઈ આમથી ભાગ્યા, કોઈ કઈ કરીને ભાગ્યા, પડતું મૂકી મૂકીને ભાગ્યા, કોઈના પગ તૂટ્યા. અડધા કલાકની અંદર એક માણસ સિવાય આખો કોટ ખાલી થઈ ગયો. પેલા રાજાને કે જુઓ આવો, આ તમારા ભગત જોયા? ક્યાં ગયા? અરે નાસી ગયા બધા. તો આ કેમ ના નાઠો? એને જઈને પૂછ્યું, ભાઈ બધા ભગત ચાલ્યા ગયા તો તમે કેમ બેઠા છો? ભાઈ મારા અહો ભાગ્ય કે મારું શરીર રાજાના કામમાં આવે, ઘાણીમાં પીલો, મને ખુશીથી પીલો અને મારા રાજાને સાજો કરો, મારે હવે જીવવાની કોઈ ઈચ્છા નથી. પેલો મંત્રી કહે છે, જુઓ આખા રાજ્યમાં આ જ એક ભગત છે, કોઈ ખરો ભગત હોય તો આ જ છે, એનું મહેસૂલ માફ. અને પેલા જે ભાગી ભાગી નાસી ગયા ને એમના 10 વર્ષના મહેસૂલ વસૂલ કરો અને જેટલા વસૂલ થાય એના ઉપર ડબલ દંડ નાખો. તિજોરી ભાર ચક ભરાઈ દીધી. બહુ ધર્માત્મા રાજા હોય ને એ રાજ સારી રીતે ના કરી શકે, એ ફેક્ટરી એ ના ચલાવી શકે, એ ધંધો ના કરી શકે. ત્યારે હવે પેલો બળ તો છે ભીમમાં, પણ વિવેક નથી. પાછો એ કરે ત્યારે આખું બધું ઉથલાવી નાખે, પણ કોઈ ટાઈમે જયારે સૂક્ષ્મ નિર્ણય કરવા હોય ત્યારે ના કરી શકાય. એટલે ત્રીજો પુત્ર જે ઇન્દ્ર છે, વિવેક છે, એ વિવેકને આપ્યું. કૃષ્ણને વિવેકનો યોગ છે. ચોથો ને પાંચમો પુત્ર છે એ માદ્રીનો છે. ધ્યાન દો, વાતને સમજો. કુંતી કોણ છે? કુંતી શ્રદ્ધા છે, અને શ્રદ્ધામાંથી ધર્મ જાગે, શ્રદ્ધામાંથી દાન, ધર્મ, પરાક્ષૌર્ય, પરાક્રમ અને વિવેક, આ ધર્મના પુત્રો. અને પેલી જે માદ્રી રૂપી જે ભક્તિ છે એના બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય. ભાગવતમાં જોજો, ભક્તિમાંથી જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટે. એમાં વૈરાગ્ય સહદેવ છે, અને પેલો નકુળ છે ને એને વર્ણાગી વર્ણાગી કરો છો. વર્ણાગી નથી, એ વૈરાગી છે, ઉલટો અર્થ કરી નાખ્યો, એ વૈરાગી છે. તો આ પાંચ પુત્રો થયા, અને આ પાંચ પાંડવો છે એ સદવૃત્તિઓ છે, સત્વગુણની વૃત્તિઓ છે. પેલી 100 જે છે, 100 દુર્વૃત્તિઓ છે, દુશાસન, દુર્યમન, દુશીલ, દુષ્કર્ણ, એ જે ગાંધારી છે એ ગાંધારી કોણ છે? અને અને પેલો ધૃતરાષ્ટ્ર કોણ છે? તમો ગુણ મોહ છે. મોહ આંધળો હોય, હોય કે ના હોય? મોહને આંખ ના હોય. મોહના લગ્ન માયા સાથે થયા છે, એટલે જ્યાં આંધળી છે, છતી આંખે આંધળી છે. માયા છે ને એને આંખ હોય, આંખ હોવા છતાં પણ ન જાણતા હોય ને કૂવામાં પડો તો એ તો બરાબર છે, પણ જ્યારે માયા ચડી હોય ને ત્યારે તમે જાણી કરીને કૂવામાં પડો. તમે જાણતા હો કે આ કૂવો છે, આ ખાડો, પણ પેલી માયા તમને ખેંચીને લઈ જતી હોય. એટલે મોહ અને માયા આ બંનેના સગપણથી જે સેંકડો દુર્વૃત્તિઓ જાગી
એનું નામ દુર્યોધન, કામ, ક્રોધ, લોભ વગેરે 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 સેંકડો જે દુર્વૃત્તિઓ જાગી એનું નામ છે કૌરવ. એ કૌરવ અને આ પાંડવો, આ બંનેનું યુદ્ધ છે. હવે પેલા મત્સ્યવેદમાં આવો. એટલે જે મત્સ્યવેદ છે એ મત્સ્યવેદની જે શરત છે એ સમજવા જેવી છે. એ સમજવા જેવી છે. હોજ છે, હોજમાં પેલો દંડ ઉભો કર્યો છે અને એ દંડના ઉપર ચક્ર છે, ત્રાજવા છે, અને ત્રાજવા ઉપર ચક્ર છે, અને ચક્રના ઉપર માછલું ફેરે છે. માછલું કેમ ફરે છે? બીજું કેમ કઈ ના મૂક્યું? માછલું કેમ ફરે છે? તમને ખબર છે, જ્યારે દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવોને ભણાવતા ત્યારે એક વાર પરીક્ષા લીધેલી, પરીક્ષા લીધેલી, દરેકને ધનુષ બાણ આપે અને દૂર એક ઝાડની બખોલમાં એક પક્ષી મૂકેલું, બનાવટી પક્ષી. દુર્યોધનને ઉભો કર્યો. દુર્યોધનને બોલ, શું દેખાય છે? કે મને પક્ષી દેખાય છે, ઝાડ દેખાય છે, આજુબાજુનું બધું દેખાય છે અને તમે દેખાવ છો. એટલે દ્રોણે કહ્યું, મૂકી દે, મૂકી દે. પછી બીજાને, ત્રીજાને, ચોથાને, ઘણા લોકોને ઉભા કર્યા. કર્ણે કહ્યું, મને પક્ષી દેખાય છે, ઝાડ નથી દેખાતું, તમે નથી દેખાતા, ખાલી પક્ષી જ દેખાય છે. દ્રોણે કહ્યું, ઠીક છે, ચાલ મૂકી દે તું. પછી અર્જુનની વારી આવી અને અર્જુને જ્યારે બરાબર નિશાન લીધું ત્યારે એણે કહ્યું કે મને ઝાડ નથી દેખાતું, તમે નથી દેખાતા, આજુબાજુનું કશું નથી દેખાતું, પક્ષી જ દેખાય. અને પછી કહે છે, નહીં નહીં, હવે તો ખાલી પક્ષીની આંખ જ દેખાય છે, પક્ષીની આંખ સિવાય બીજું કંઈ દેખાતું નથી. અને દ્રોણે કહ્યું, સાબાશ બેટા, લગાવ તીર. માર્યું ને આંખ વીંધી નાખી. કોઈને જુઓ હોય તો ઉપાડવો હોય તો ઉપાડી શકો છો, નહીં આપણું નથી. તો આ વાત તો તમે જાણતા હશો, પણ મારું તમને એમ કહેવું છે કે તમે કોઈ વાર એના ઉપર વિચાર તો કરો. જો કોઈ વાર બંદૂકથી નિશાન લીધું હોય તો, ધનુષ બાણથી નિશાન લીધું હોય, ના મહારાજ અમે તો શસ્ત્રોથી એલર્જી છે અમને. પેલા અર્જુને જે શસ્ત્રનો ત્યાગ કર્યો ને એને તો પાછું ગ્રહણ કર્યું હતું, પણ અમે તો ત્યાગ કર્યો એ કર્યો. જો ધનુષ બાણથી નિશાન લેવું હોય કે બંદૂકથી નિશાન લેવું હોય તો ખરી પદ્ધતિ શું છે કે જેનું નિશાન લેવું હોય એ તમને ના દેખાય, બાકીનું બધું દેખાય. નહીં, બંદૂકની આગળ એક માખી હોય, બંદૂકના પેલો ઘોડાના આગળ એક બીજું વસ્તુ હોય, અથવા ના હોય તો પણ, એને ત્રણેયને જ્યારે સીધી લીટીમાં કરો તો જેનું નિશાન લેવું હોય એની આડે પેલી માખી આવે, આટલી, આટલો, અને એટલે પેલી વસ્તુ ના દેખાય, બાકી બધું દેખાય. ત્યારે ત્રણેય સીધું થાય ત્યારે, ત્યારે આ મહાભારતમાં તો ઊંધું બતાવ્યું છે. અને લોકો વાંચી ગયા કે અર્જુને પક્ષીની આંખ વીંધી નાખી, કારણ કે આંખ જ દેખાતી હતી, આંખ સિવાય કશું દેખા. નહીં નહીં, તમે અર્થ ના સમજી શક્યા, એનો અર્થ ના સમજી શક્યા. ઉપનિષદોમાં આવો તો તમને અર્થ સમજાવે. ઉપનિષદોમાં આવો, ઉપનિષદ કહે છે એકે એક જીવાત્મા અર્જુન છે. એકે એક પ્રણવો ધનુ શરો યાત્મા બ્રહ્મ તલક્ષ મુચ્યતે અપ્રમત્તેન વેધવ્યમ સર્વતન્મયો હિ સહ. જો ભાઈ, જે આ પ્રણવ જે ઓમકાર છે એ ધનુષ છે. પ્રણવો ધનુ શરો યાત્મા, તારું મન એ બાણ છે. શરો બ્રહ્મ તલક્ષ મુચ્યતે, અને પેલું પરબ્રહ્મ છે એ તારું લક્ષ્ય છે. આ લક્ષ્ય છે. અહીંયા પણ શું છે, અહીંયા પણ પેલા હોજની અંદર જે મેરુદંડ ઉભો કર્યો છે એ આ મેરુદંડ છે. કરોડરજ્જુ, કરોડરજ્જુ જ્યાં પૂરી થાય, જે જગ્યાએ કરોડરજ્જુ પૂરી થાય એના નીચેનો જે ભાગ છે એને મૂલાધાર કહેવાય. યોગમાં આધાર મૂકેલા છે એને મૂળાધાર છે. આખા શરીરનો એ મૂળ આધાર છે, એટલે એનું નામ મૂળાધાર રાખ્યું છે. પછી મૂળબંધ, નાલબંધ, યોગ કરતી વખતે, પ્રાણાયામ કરતી વખતે આ બધા બંધ કરવા પડે, અને એ બંધ કરો તો ન્યલી બંધ વગેરે વગેરે. તો એ પ્રાણાયામની જે અસર થવી જોઈએ થાય, એટલે મૂળાધાર એ હોજ છે. એને જળ આપ્યું, જળ તત્વ મૂકેલું છે.
જડતત્વમાં પેલો મેરુદંડ ઉભો છે, એમાં પેલો યોગી અર્જુન રૂપી યોગી છે, જળ ઉપર એના ઉપર ચડે છે. પછી ચડતા 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 આ બે જે દ્રષ્ટિઓ છે એને ત્રાજવા કયા છે. એક ભજન તમે ઘણી વાર ગાતા મેં તમને સાંભળ્યું છે, આનંદ ઘડી આનંદ ઘડી આનંદ ઘડી આજે મળ્યા હરી, સુરતે ને નુરતે મેં તો નિરખ્યા હરી. આખું ભજન છે કબીર સાહેબનું, બહુ સરસ છે. એક એકનો અર્થ કરવા જેવો છે. એ કહે છે કે મેં આમ ઉપર ચડ્યો અને પછી સુરત અને નુરત, આ સુરત અને આ નુરત આ ત્રાજવા છે. તો સુરતે ને નુરતે મેં તો નિરખ્યા હરી, આનંદ ઘડી આનંદ ઘડી મારો સાહેબો સોહાગી આનંદ ઘડી. આ બે ત્રાજવા છે, એને બેલેન્સ કે છે. યોગી જ્યારે ધ્યાન કરવાનું હોય ત્યારે બે આંખોને સીધી રાખવાની, આંખી ચૂકી ના રાખવી. પછી એના ઉપર જે ચક્ર છે આજ્ઞા ચક્ર છે, એ આજ્ઞાચક્ર રૂપી જે કાણું છે એમાંથી વિધિ નાખવાની, અને એમાંથી વિધાયા પછી ઉપર જે પેલું માછલું ફરી રહ્યું છે, વિચાર કર્યો માછલાનું, માછલાને કેમ મૂક્યું, બીજી કોઈ વસ્તુ કેમ ના મૂકી. કામદેવનું વાહન મકર છે, માછલું છે કામદેવનું, એટલે નહીં એની ધજામાં, એટલે મકર ધ્વજ. એનું નામ શું છે? મકર ધ્વજ. દવાઓ બને જાત જાતની, જેને ખબર હોય એને ખબર હોય, મકર ધ્વજ શા માટે ખાય લોકો, કયા કારણ માટે. મકર ધ્વજ, એ મકર એ માછલાનું પ્રતીક, કામનું પ્રતીક છે. અને કામને જે વીંધે, એ માછલાને જે વીંધે, એ પેલી દ્રૌપદીને વરે. દ્રૌપદી એ વિરતી છે. કામને જે વીંધે આટલે સુધી આવીને એનો જે મત્સ્યવેધ કરે, એ વિરતી રૂપ, રતી નહીં વિરતી, વિરતી રૂપી જે દ્રૌપદી છે એ દ્રૌપદીને એ જ પરણે. પણ એ વિરતી છે એ પાંચ જગ્યાએ રહે છે.